ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે આજે ધોરણ 12ની અંદર કોમ્પ્યુટરમાં ચેપ્ટર નંબર 6 છે, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એના વિશે વાત કરવાની છે કે ઓબ્જેક્ટ આધારિત કયા કયા પ્રકારના ખ્યાલો હોય છે. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લાસ ડાયાગ્રામના 3 લેયર વિશે વાત કરી, પછી દ્રશ્યતા માટે કયા કયા પ્રકારના સંકેતો છે એના વિશે વાત કરી. હવે આજે આપણે છે ને ડેટા ઇનકેપ્સ્યુલેશન, મેં તમને આ લાસ્ટ લેક્ચરને અને એની પહેલાંના લેક્ચરમાં ઇનકેપ્સ્યુલેશન વિશે સમજાવ્યું હતું, બસ એના જ વિશે આપણે અત્યારે વધારે ચર્ચા કરીશું. હવે અહીંયા ઉપર જે આપણો ઓબ્જેક્ટવાળો પોઈન્ટ હતો એમાં અહીંયા એવું કહે છે કે ઓબ્જેક્ટ એ ચલિત એટલે કે ડાયનેમિક હોય છે. હવે આ ઓબ્જેક્ટ છે એ કેવા હોય છે? તો કે ડાયનેમિક હોય છે, એની કિંમતો છે એ બદલાતી રહેતી હોય છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. ક્લાસ છે એનું નામ છે પર્સન, એની અંદર બે જુદા જુદા પ્રકારના ઓબ્જેક્ટ છે. એટલે જો ઉપર લખ્યું છે પર્સન ક્લાસના ઓબ્જેક્ટ કે જેને ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્સન ક્લાસ હોય એના ઓબ્જેક્ટ છે એને તમે કયા નામથી ઓળખો છો? તો કે ઇન્સ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પર્સન ક્લાસ આપ્યો છે અને બેની અંદર બે વ્યક્તિઓ એટલે કે જુદા જુદા ઓબ્જેક્ટ વિશેની વાત કરી છે, એક ડૉક્ટર તો એક પ્રોફેસર વિશે વાત કરી છે. ચાલો આપણે આજે વાત કરવાનું છે ડેટા ઇનકેપ્સ્યુલેશન વિશે, એટલે કે શું કહેવા માંગે છે એના વિશે વાત કરીએ. કોઈપણ કોમ્પ્યુટર પ્રોગ્રામના મુખ્ય બે મૂળ અંગ હોય છે, ડેટા અને કાર્યો. શું કહે છે? કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય કોઈપણ પ્રકારના, એના બે મુખ્ય અંગ છે ડેટા અને એની ઉપર તમારે શું કામ કરવાનું છે, એ બે વસ્તુ. એકમાત્ર એમસીક્યુ અહીંથી થઈ શકે છે. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર પ્રોગ્રામમાં ડેટા અને કાર્ય ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણવામાં આવે છે. હવે જે સ્ટ્રક્ચર પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય કે જેનું એક પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે, કોઈ સ્ટ્રક્ચર પહેલેથી જ બનાવેલું હોય, તો એની અંદર શું વાત કરે છે? તો કે ડેટા અને કાર્ય આ બે ઘટકો છે ને એને અલગ અલગ તરીકે લેવામાં આવશે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ડેટા અને કાર્ય ઘટકોને એક જ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી પાછા બે ક્વેશ્ચન નીકળે છે કે કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ડેટા અને કાર્ય ઘટકોને જુદા જુદા ગણવામાં આવે છે? તો કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર. જ્યારે કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ડેટા અને કાર્યને એક જ ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો કે આપણી જે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે એની અંદરની વાત કરે છે, બરાબર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આગળ વાત કરે છે કે આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન વડે લાવી શકાય છે. એટલે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે, જે ફેરફારથી સુરક્ષિત નથી. તમારે ડેટાની કિંમતો બદલવી હોય તો ઘણીવાર ચાલુ ઓલા મીન્સ કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ચાલતું હોય તો ડેટાની કિંમતો બદલવાની વાત કરે છે. તો કે એ ફેરફારથી સુરક્ષિત નથી, તો એ ફેરફારથી સુરક્ષિત રાખવા માટે આપણે આ ઇનકેપ્સ્યુલેશન જેની વાત કરીએ છીએ એને લાવી વાંચીએ. આ ઇનકેપ્સ્યુલેશન શું કહે છે? અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી કરવામાં આવે તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર કે દુરુપયોગ સામે સુરક્ષિતતા આપવામાં આવે છે. એટલે કે જ્યારે ડેટા વડે એટલે કે ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થતી હોય તો બીજા કોઈ પ્રકારના ડેટા છે એની અંદર કોઈ પ્રકારનું ઇન્ટરફિયર એટલે કે એમાં કોઈ ફેરફાર કે એનો દુરુપયોગ ન કરે એના માટેની સુરક્ષા પૂરી પાડે છે. જે પ્રકારની રચના દ્વારા ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ડેટા ઇનકેપ્સ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ડેટા ઇનકેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવી ડેટાને સુરક્ષિત રાખે છે. એટલે કે શું કહે છે કે તમે એક ડેટા એક પ્રકારનો જે એક ઇનકેપ્સ્યુલેટ કરી લીધો ડેટાને, તો એ શું કરશે? તો કે એની પાસે જે ડેટા છે ને એ ડેટા ઉપર જ કામ કરશે, બહારની સાઈડમાંથી એટલે કે બીજા કોઈ પ્રકારનો ડેટા છે એ લાવશે નહીં. એની પાસે જે ડેટા છે એ ડેટા ઉપર જ કામ કરશે. પહેલાં તો ડેટા ઇનકેપ્સ્યુલેશન છે એ ડેટાની સુરક્ષિતતા પૂરી પાડે છે. અહીંયાથી એક માર્કનો ક્વેશ્ચન નીકળી શકે છે કે ડેટા ઇનકેપ્સ્યુલેશનથી શું કરે છે? તો કે ડેટાને સુરક્ષિતતા પૂરી પાડે છે. ડેટા અને મેથડને લપેટીને એટલે કે વીટીને બનાવેલા એક એકમ કે જેને ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે તેને અંગત ઘોષિત કરીને તેને સુરક્ષિત કરવાની કામગીરી શક્ય બને છે.
હવે અહીંયા વાત એવી છે કે તમે એક ક્લાસ બનાવો છો. હવે ક્લાસની અંદર ઘણી વસ્તુ એવી હોય છે કે જેને તમારે સુરક્ષિત રાખવાની હોય છે, તો તમે એને અંગત ડિક્લેર કરી શકો છો. હવે સે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ધોરણ 12નો ક્લાસ છે, અને ધોરણ 12ના ક્લાસની અંદર કોઈક વસ્તુ એવી છે કે જે તમારી પોતાની જ છે, જે અંગત છે, તો તમે શું કરશો, એને અંગત જ ડિક્લેર કરી દેશો કે આ વસ્તુ મારી પ્રાઇવેટ વસ્તુ છે ભાઈ. તો એ વસ્તુને કોઈ બીજી વ્યક્તિ છે એનો યુઝ નહીં કરી શકે, એટલે કે એ કોઈ એ પ્રકારનો ડેટા છે એ ડેટાનો ઉપયોગ બીજી કોઈ વ્યક્તિ નહીં કરી શકે. આગળ વાત કરીએ, તે ક્લાસના અંગત સભ્યોને બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. એટલે કે એક સરસ એક્ઝામ્પલ સમજાવું. ધોરણ 12નો ક્લાસ છે. હવે આપણે જેમ વાત કરી ને, તો ધોરણ 12નો ક્લાસ છે ને એને આપણે ઇનકેપ્સ્યુલેટ કર્યો છે, તો ધોરણ 12નો ક્લાસ ધોરણ 11ના ક્લાસ સાથે સીધે સીધી વાતચીત નહીં કરી શકે. એના માટે એને કોઈ બીજો ક્લાસ બનાવવો પડે, અથવા કોઈ વેરિયેબલ બોલાવવો પડે કે એ વેરિયેબલને વચ્ચે રાખીને બે જણા વાતચીત કરી શકશે. એટલે જેમ અહીંયા કીધું ને કે અંગત સભ્યને બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી, એટલે જે આપણે જે જે વ્યક્તિઓને અંગત ડિક્લેર કર્યા હોય છે એ સીધે સીધી કોઈ સાથે વાતચીત નહીં કરી શકે. તો અહીંયા એવી વસ્તુની વાત થાય છે, એટલે કે એક પ્રકારનું. અને હા, હું તમને એમ કહેતો હતો લાસ્ટ લેક્ચરની અંદર કે ડેટા ઇનકેપ્સ્યુલેશન, કેપ્સ્યુલનું જ્યારે આપણે વાત થઈ હતી ને, તો અહીંયા સેમ એ જ વસ્તુ છે કે કેપ્સ્યુલ છે તો કે ઘણીવાર એવું બનતું હોય છે કે એ કેપ્સ્યુલનું કામ શું છે, તો કે માણસને ઘણી બધી પ્રકારના બીમારીઓ હોય, સપોઝ કે એને તાવ આવતો હોય, ઉધરસ હોય, શરદી હોય, તો ડૉક્ટર શું વિચારશે કે જુદી જુદી પ્રકારની દવા દેવી એના કરતાં એક એવી દવા આપું કે જે દવાથી એને બધું એને સારું થઈ જાય. તો એ શું કરશે, એને કેપ્સ્યુલ આપશે. તો કેપ્સ્યુલની અંદર જુદી જુદી પ્રકારની દવાઓ મિક્સ કરેલી હોય છે, ભેગી કરેલી હોય છે. તો અહીંયા ડેટા ઇનકેપ્સ્યુલેશન છે એ પણ કંઈક આવું જ કરશે, જુદા જુદા પ્રકારના ડેટા છે એને એક સાથે લાવશે, એને વ્રેપ કરશે એટલે કે વીટી, અને એને સુરક્ષિત રાખશે કે કોઈ બહારની વ્યક્તિ છે એ ડેટાનો ઉપયોગ પોતાના યુઝ પર્સનલ યુઝ માટે ન કરી શકે, એટલા માટેની વાત કરે છે. ઇનકેપ્સ્યુલેશન એ ડેટા છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. કેવી ક્ષમતા પૂરી પાડે છે, તો કે ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. આગળ વાત કરીએ તો કે ઓબ્જેક્ટ પોતાની ડેટાની કિંમતમાં જે ફેરફાર કરી શકે છે, ઓબ્જેક્ટ પોતાની ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે, અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે, અથવા તે ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલી આ ડેટાને બદલી શકે છે. એટલે ઘણી વાર શું થશે, તો કે એ પોતે જ છે ને એની કિંમતમાં ફેરફાર કરી શકશે, એને અન્ય ઓબ્જેક્ટ છે એને જોઈ શકશે, અને તે ઓબ્જેક્ટ માલિકને સંદેશો મોકલીને આ ડેટાને બદલી શકે છે. તો અહીંયા આપણે આ ડેટા ઇનકેપ્સ્યુલેશન વિશે વાત કરી, મેં જે તમને એક બે એક્ઝામ્પલ આપ્યા સિમ્પલ એવા એક્ઝામ્પલ, કે જેથી તમને એ વસ્તુ મગજમાં બેસી જાય કે ડેટા ઇનકેપ્સ્યુલેશન છે એ શું છે, અને એનું કામ આ પ્રોગ્રામિંગ ભાષાની અંદર શેની વાત કરે છે. બરાબર છે મિત્રો, તો આપણે આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડેટા એબસ્ટ્રેક્શન શું કહે છે એના વિશે વાત કરશું. બરાબર છે, જ્યાં સુધીમાં આ ચેપ્ટરના આપણે 3 થી 4 કે 5 જેટલા વિડીયો થયા આ વિડીયોને કમ્પ્લીટ જોઈ લ્યો, જેથી કરીને આગળ તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે મિત્રો, ચાલો તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.